भृगुपुर मा एक डोसी रहे। डोसी नु नाम जमना डोसी। डोसी ने बे दीकरा, बे खादे पीते सुखी, पण डोसी दीकरा थी जुदी रहे अने धर्म ध्यान करे, कथा कीर्तन करे, कोई ने खवरावी ने खाई एवो सत्यो जीव। अधिक मास आवता जमना डोसीए व्रत लीधा, साथे नानी वहुए पण व्रत लीधु। सासु वहु नदीए नहावा जाय, काठा गोरनी वार्ता सांभळे अने एकटाणा करे। आ जोईने मोटी वहु मो मचकोड़े, पैसादार बापनी दीकरी एटले लाडमां छकी गयेली। धर्मने धतिंग कहे, एकटाणानु अपमान करे अने भजनने भांडे। वळी रूपाळी बहु एटले जमीनथी वेत ऊंची चाले। જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી પારકાના દુખે દુખી થનારી, એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો એને ભગવાન ફળે। ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી, ભાભી વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે, નદી કાંઠે નાસું, વાર્તા સાંભળશું, એકટાણું કરશું અને મંદિરે જઈ કથા સાંભળશું, ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે। આ સાંભળી જેઠાણી છણકો મારતા બોલી, જા બાઈ જા, તું છે વેવલી ને ડોસી છે નવરી, મારે તો ઘડીની એ નવરાશ નથી। કરમ ફૂટે ઈ કાઠાગોર પૂજે, મારે તો લીલા લહેર છે, મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરેથી આવે, મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ગમર વલોણું, ખદબદથી ખીચડી ને સુવાવડી દીકરી, તમ તમારે રહો ભૂખ્યા અને બાંધો પુણ્યના પોટલા। જેઠાણીનું આવું અભિમાન જોઈ બિચારી દેરાણી તો ગડગડી થઈ ગઈ। ભગવાનનું અપમાન ભક્તથી સહન થાય, એ તો ગઈ સાસુ પાસે। ત્યારે સાસુમાં બોલ્યા, કરે ઈ ભરે અને વાવે ઈ લણે, એના કર્યા ઈ ભોગવશે। સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા। આ બાજુ અભિમાની જેઠાણી પર કાઠાગોર કોપાયમાન થયા, ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાઠાગોરે દીધો શ્રાપ, પતિ પેઢીએથી ના આવ્યો, દીકરો નિશાળેથી ના આવ્યો। દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા, જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા। અભિમાની જેઠાણીના તો ગાત્ર ગળી ગયા, સુખમાં સાંભરે સોનું અને દુઃખમાં સાંભરે દેવ। જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી, દેરાણી એને છીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ। જેઠાણી તો લાકડીની જેમ ડોસીના પગમાં પડી ગઈ, માળી રે માળી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાખર ગયા, સવડા નાખું તો અવળા પડે છે, માટે માર્ગ ચીંધો, તમે કહો એ માર્ગે હું ચાલીશ। ત્યારે સાસુ બોલ્યા, વહુ રે વહુ, તે કાઠાગોરને ગાળો દીધી છે એનો આ પ્રતાપ છે, કાઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે, છૂટું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર, કાઠાગોરને રીઝવ, મનથી માફી માંગ, થાય એટલો ધરમ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધરમનું અપમાન ન કરીએ। ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માળી રે માળી, હું તો આંધળીને વળી અજ્ઞાન, ન ધરમ જાણું ન ધ્યાન જાણું, કઈ રીતે કાઠાગોરને રીઝવું? સાસુ બોલ્યા, ખંભેલાલ ચુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબિલ ગુલાલ, ધૂપદીપ અને શ્રીફળ સોપારી લઈ વાજતે ગાજતે કાઠાગોરનું પૂજન કરો, કાઠાગોર જે તો અભરે ભરે। જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કરીને કાઠાગોરને રીઝવ્યા, આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી, શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માગી, પછી ચુંદડી ચડાવીને ખોળો પાથરી ક્ષમા માગી, હે માં, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો દયા કરો, સાધભાવમાં આવી ભૂલ નહીં કરું। જેઠાણીના સાચા પસ્તાવાથી કાઠાગોર રીઝ્યા, પુત્ર અને પતિ કુશળક્ષેમ પાછા ફર્યા, દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા, સીમમાંથી ઢોર ઢાકર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા।
જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી તેથી દેરાણી અને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. હે કાઠાગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુ અને સાસુને ફળ્યા, એવા વ્રત કરનાર સૌને ફળજો. તો જોયું ને મિત્રો, અધિક માસમાં એકટાણા કરવાથી શ્રી પુરુષોત્તમ ભગવાન આપણા પર કેટલા પ્રસન્ન થાય છે. તો દોસ્તો, આવી જ એક વાર્તા સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. અને હા, સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં હો.